હેલો વિદ્યાર્થીઓ ઓનલાઈન લેક્ચરની અંદર આજે આપણે ટીવાય બી એ સેમ પેપર નંબર સોળ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી ઔદ્યોગિક મનોવિજ્ઞાનના યુનિટ નંબર બે યુનિટ નંબર બેનું નામ છે કાર્ય વિશ્લેષણ આ કાર્ય વિશ્લેષણના યુનિટ નંબર બેમાં આપણે આજે બે પોઈન્ટ ચારની વાત કરવાની છે અને બે પોઈન્ટ ચારનું જે મુદ્દો છે એનું નામ છે કાર્ય વિશિષ્ટીકરણ હવે કાર્ય વિશિષ્ટીકરણની અંદર અંદાજ અને માપનની આ બે પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે કાર્ય વિશ્લેષણ માટેના પત્રકોમાં નોંધાયેલી વિગતો એવા પ્રકારની હોય છે કે જેનો વ્યવહારમાં આપણે પ્રત્યક્ષ સ્વરૂપે ઉપયોગ કરવો ખૂબ મુશ્કેલ હોય છે કાર્ય વિશ્લેષણ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતીને કાર્ય વર્ણન અને કાર્ય વિશિષ્ટીકરણના સ્વરૂપે રજૂ કરવામાં આવે છે હવે આપણે એની વાત કરીએ તો ત્યાં કેટલાક પ્રકારના અલગ અલગ સ્વરૂપે ત્યાં એ પત્રકો છે એ જોવા મળતા હોય છે ખાસ કરીને વિવિધ પદ્ધતિઓ અને સાધનો દ્વારા આપણને પ્રાપ્ત થયેલ કાર્ય વિશેની માહિતીને જ્યારે એકત્રિત કરીને તેના આધારે કાર્યની જવાબદારીઓ અને આવશ્યકતાઓનું જરૂરિયાતનું એક સંક્ષિપ્ત ચિત્ર રજૂ કરી શકાય છે અને જુદી જુદી કંપનીઓ અને ઉદ્યોગોના કાર્યવિશ્લેષણના પત્રકોમાં થોડો ઘણો તફાવત હોય છે જેમાં કાર્યના સ્વરૂપ અને કાર્ય વિશ્લેષણના વિશિષ્ટ હેતુઓને લીધે ત્યાં કેટલાક તફાવતો દુભવે છે અને એ સિવાય કાર્ય વિશ્લેષણ માટેના આવા પત્રકો છે એમાં ઘણી સમાનતા જોવા મળતી હોય છે હવે યુ એસ મનોવૈજ્ઞાનિકોએ સૂચવેલા પત્રકોમાં ઘણી વિગતો જે છે એ અગત્યની હોય છે અને આ પત્રકો જે છે એ બીજા વિશ્વયુદ્ધ પછી યુએસએના મનોવૈજ્ઞાનિકોએ રચેલા છે જેની અંદર એમાં કાર્યનું સ્વરૂપ જે છે એ શારીરિક માનસિક રીતે જોવા મળે બીજું કાર્યમાં સાથે સંકળાયેલા કેટલાક કૌશલ્યો જેમાં જવાબદારીઓ કાર્યનું જ્ઞાન માનસિક બાબતો ચાપલ્ય કે કૌશલ્ય પછી પસંદગીના ઘટકોની અંદર વાત કરીએ તો અનુભવ અને તાલીમ ભૌતિક આવશ્યકતાઓ કર્મચારીઓની લાક્ષણિકતાઓ દરેક બાબતો જે છે એની અગત્યતાની વાત આમાં કરેલી છે હવે આપણે અહીંયા વાત કરીએ તો મૂળ વાત અહીંયા એ આવે છે કે ભાઈ કાર્ય વિશિષ્ટીકરણ એટલે શું આપણે જે ભણવાનું છે બે પોઈન્ટ ચારની અંદર એ મુદ્દાનું નામ જ છે કે ભાઈ કાર્ય વિશિષ્ટીકરણ હવે કાર્ય વિશિષ્ટીકરણની અંદર સમજીએ તો પહેલાં કાર્યવિશિષ્ટીકરણના અર્થની વાત કરીએ કાર્ય વિશિષ્ટીકરણ એટલે શું તો કે કાર્ય વિશિષ્ટીકરણ એટલે કોઈ પણ કાર્યમાં કેવા કેવા પ્રકારની ફરજો જવાબદારીઓ અદા કરવાની છે તેના વર્ણનને વર્ણન તરીકે ઓળખવામાં આવે છે બીજી વાત સર્વસામાન્ય અર્થની અંદર કરી છે કે ભાઈ કાર્ય વિશિષ્ટીકરણ એટલે કાર્ય સફળતાપૂર્વક કરવા માટે કર્મચારીમાં હોવી જોઈતી જરૂરી લાયકાતોનું ઓછામાં ઓછું ધોરણ બરાબર છે કે કાર્યનું વિશિષ્ટીકરણ એટલે એ બાબત કે ભાઈ કાર્ય જે છે એ સફળતાપૂર્વક કરવા માટે ત્યાં કર્મચારીમાં હોવી જોઈતી કેટલીક જરૂરી મહત્ત્વની લાયકાતો અને એ લાયકાતોનું ઓછામાં ઓછું ધોરણ દેટ ઇઝ કાર્ય વિશ્લેષણ કાર્ય વિશ્લેષણની શરૂઆતમાં ટૂંકા સ્વરૂપે કાર્યવર્ણન હોય છે અને કાર્યવર્ણન પછી કર્મચારીમાં હોવી જોઈતી લાક્ષણિકતાઓ અને લાયકાતોનું વિગતવાર વર્ણન હોય છે લાયકાતોનું વિગતવાર વર્ણન હોય એટલે એમાં આપણે હવે જે વાત કરીએ એ બે પ્રકારે વાત જોવા મળશે કે ભાઈ કાર્ય વિશિષ્ટીકરણની પદ્ધતિઓ તો એ વિશિષ્ટીકરણને આધારે બે બે બાબતો જોવા મળતી હોય છે કાર્ય વિશિષ્ટીકરણની પદ્ધતિઓમાં એક છે એ પદ્ધતિ અંદાજ માપનની પદ્ધતિ અને બીજી છે માપનની પદ્ધતિ હવે પેલી જે છે અંદાજ માપનની પદ્ધતિ એમાં વાત કરીએ તો કે કાર્ય વિશ્લેષણ પોતે જ અવલોકનોને કર્યા હોય કાર્ય વિશ્લેષકે જે કાર્યનું વિશ્લેષણ કરે છે એ એની વિશ્લેષક તરીકે ઓળખવામાં આવે એટલે કાર્ય કાર્ય વિશ્લેષકે પોતે જ અવલોકનો કર્યા હોય અને મુલાકાતો લીધી હોય તેને આધારે તે કાર્ય કરવા માટેની લાયકાતો વિશે અંદાજ બાંધે અને આ પદ્ધતિઓનો ઉપયોગ શરૂઆતમાં વધારે પ્રમાણમાં થતો હોય પરંતુ આ રીતેની લાક્ષણિકતાઓ નક્કી કરવામાં અસ્પષ્ટતા અને અચોક્કસતાનું પ્રમાણ ઘણું વધારે રહેતું હોય છે અને એને લીધે જુદા જુદા કાર્યોનો સાપેક્ષ અગત્યતા ક્રમ નક્કી કરી શકાય કરી શકાતો હોતો નથી આધુનિક સમયમાં પદ્ધતિઓનો વધારે વ્યવસ્થિત સ્વરૂપમાં ઉપયોગ કરવામાં આવે છે કાર્ય માટેના જરૂરી એવા ગુણલક્ષણો કૌશલ્યો અને આવડતોની યાદી છે એ તૈયાર કરવામાં આવે છે હવે દરેકની એક નિશ્ચિત વ્યાખ્યા આપવામાં આવે છે ત્યારબાદ શું કરવામાં આવે છે મૂલ્યાંકન તુલા દ્વારા ગુણ મૂલ્યાંકન કરવામાં આવે છે અને ચોક્કસ ગુણલક્ષણ કાર્ય માટે કેટલાક પ્રમાણમાં જરૂરી છે તેનું ગુણ મૂલ્યાંકન પણ કાર્ય વિશ્લેષકે પોતાના અંદાજ મુજબ જ કરે છે છતાં આ પદ્ધતિ વધારે વ્યવસ્થિત જણાય છે વધારે વ્યવસ્થિત એને લાગે છે પછી એણે વાત કરી કે ભાઈ જુદા જુદા ગુણોના સંદર્ભમાં કરવામાં આવેલા ગુણ મૂલ્યાંકનના પરિણામોને આધારે આલેખ તૈયાર કરવામાં આવે છે જુદા કાર્યોના આવા આલેખોની તુલના કરીને એણે ચોક્કસ ગુણા ગુણલક્ષણ કયા કાર્યમાં કેટલા પ્રમાણમાં જરૂરી છે તે નક્કી કરવામાં આવે છે અને આ પદ્ધતિમાં પણ નિર્ણયની વ્યક્તિલક્ષી ભૂલો થવાની સંભાવના તો જોવા મળે જ છે કે રહેલી જોવા મળે છે એટલે આ હતી એ હતી અંદાજની પદ્ધતિ બીજી પદ્ધતિ આવે છે માપન પદ્ધતિ કાર્ય વિશ્લેષણની બીજી પદ્ધતિ માપન પદ્ધતિ અંદાજ પદ્ધતિમાં ભૂલો થવાની જે સંભાવના રહે છે તેને ધ્યાનમાં રાખીને છેક ઓગણીસો વીસમાં લિંક નામના મનોવૈજ્ઞાનિકે માપનની પદ્ધતિ દર્શાવેલી છે અને માપનની પદ્ધતિ અનુસાર સૌ પ્રથમ જુદા જુદા કર્મચારીઓના વિવિધ ગુણલક્ષણોનું મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા માપન કરવામાં આવે છે અને પરિણામોને આધારે જુદા જુદા ગુણલક્ષણોના પ્રમાણની આ શક્યતાઓ નો આલેખ છે એ તૈયાર કરવામાં આવેલો આવતો હોય છે અને પેલી અને આ પદ્ધતિની કેટલીક મર્યાદાઓ છે માપન પદ્ધતિની માપન પદ્ધતિની મર્યાદાઓની વાત કરીએ તો એની પેલી મર્યાદા એ છે કે સૌથી પહેલો પ્રશ્ન આપણને એ ઉદ્દભવે છે કે કેટલા ગુણ લક્ષણોનું માપન કરવું કેટલી કસોટીઓનો ઉપયોગ કરવો મોટાભાગે સમય તથા ખર્ચની બાબતને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવે છે અને તેનું પરિણામ એ આવે છે કે કાર્ય માટેના અગત્યના અને જરૂરી એવા ગુણ ક્ષોનું માપન કરતી બધી જ કસોટીઓનો ઉપયોગ છે અહીંયા કરવામાં આવતો નથી બીજી વાત છે કસોટીના પરિણામો ઉપરથી આલેખ તૈયાર કરવામાં આવે છે પછી કેટલીક મુશ્કેલીઓ પડતી હોય છે અને એમાં શ્રેષ્ઠ મધ્યમ કે ઉતરતી કઈ કક્ષાના કર્મચારીના પરિણામોને ધ્યાનમાં લઈ આલેખ તૈયાર કરવો એ પણ એક પ્રશ્ન બને છે એની બીજી મર્યાદા છે ત્રીજું છે આ પ્રશ્નનો ઉત્તર એ છે કે કાર્ય કર્મચારીઓના આખા સમૂહ એટલે કે આખા સમુદાયમાં એનું બધા જ કર્મચારીઓનું માપન કરવું અને દરેક ગુણલક્ષણના પ્રમાણના સંદર્ભમાં સરેરાશ પ્રાપ્તાંક નક્કી કરી તેનો આલેખ તૈયાર કરવો એ પણ એક બાબત છે પછી એને વાત કરી છે કે ભાઈ સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે ગુણલક્ષણની સરેરાશ સરેરાશ જે છે એ ઊંચી હોય તે ગુણલક્ષણ કાર્ય માટે ઘણું જરૂરી છે અને જે ગુણલક્ષણની સરેરાશ નીચી હોય તે ગુણલક્ષણ કાર્ય માટે બિન ઉપયોગી હોય છે પણ આ માન્યતા હંમેશા સાચી જ હોય એવું આપણને જોવા મળતું નથી તેમ છતાંય અહીંયા એણે આ બંને પદ્ધતિને કાર્ય વિશેષણની અંદર અતિ મહત્ત્વની ગણાવી છે એમાં અંદાજ પદ્ધતિ અને માપનની પદ્ધતિ બે ખૂબ મહત્ત્વની પદ્ધતિઓ છે એને આધારે આગળ એવું કહી શકાય કે ભાઈ આ બંને પદ્ધતિઓમાં કેટલાક ગુણલક્ષણના પ્રમાણ અને કાર્ય સફળતા વચ્ચેનો સહસંબંધ છે નક્કી કરી શકાય છે અને કાર્ય એ સહસંબંધ નક્કી કરી શકાય એને આધારે સફળતાના સંદર્ભે જ અમુક પ્રકારના ગુણલક્ષણની યથાર્થતા નક્કી કરવાની અને બીજી પદ્ધતિ જે છે એ પ્રચલિત છે ને ગુણલક્ષણની યથાર્થતા નક્કી કરવા માટે બીજી પદ્ધતિ પ્રચલિત છે એનો મતલબ એમ કે માપનની પદ્ધતિ છે એમાં એ વધુ ઉપયોગી નીવડે છે એટલે કે અંદાજ માપન કરતાં એ સંદર્ભે અહીંયા આ બીજી પદ્ધતિ છે એ માપનની પદ્ધતિ એ વધુ ઉપયોગી નીવડે છે પછી એણે વાત કરી કે અમુક ગુણલક્ષણ અને કાર્ય સફળતા વચ્ચે ઊંચો સ્વબંધક આવે તો તે ગુણલક્ષણ કાર્ય માટે જરૂરી ગણાય આમ આ યથાર્થતાની પદ્ધતિ વધારે વૈજ્ઞાનિક ગણાય છે એટલે કે એમાં આ બંને પદ્ધતિઓ છે એ એના ગુણલક્ષણ કે ધ્યેયને આધારે મહત્ત્વનું સ્થાન ધરાવતી જોવા મળે છે આમ આજે આપણે અહીંયા કાર્ય વિશિષ્ટીકરણની અંદર આ બંને પદ્ધતિઓની વાત કરી જેમાં અંદાજમાપન સોરી અંદાજની પદ્ધતિ અને માપનની પદ્ધતિ બંનેની વાત અહીંયા પૂર્ણ કરીએ છીએ એટલે આ યુનિટની અંદર બે પોઈન્ટ ચારનો જે પ્રશ્ન છે કાર્ય વિશિષ્ટીકરણનો એ અહીંયા પૂર્ણ થાય છે હવે ફરી જ્યારે મળીશું ત્યારે નવા પ્રશ્ન સાથે આ યુનિટના નવા મુદ્દામાં આગળ વધીશું થેન્ક યુ વેરી મચ